અને મારે પુરુષોને આ વાત કહેવાની છે, બૈરાઓ શું કામ છે? સૌથી વધારે કોઈને કામ હોય ને સાહેબ તો એ તમારી પત્નીને છે, એનો અધિકાર છે તમારા તમામ વહીવટો જાણવાનો. એને આ કહેવાવું જોઈએ અને કાયદેસર બેસાડીને કહેવાવું જોઈએ કે આ લિસ્ટ છે બેટા, અરે આ લિસ્ટ છે બેન, અહીંયા અહીંયા આ લખ્યું છે, આને આને આપ્યા છે, મને કઈ થઈ જાય તો તને ખબર હોવી જોઈએ. કેટલાય લોકર્સ બંધ રહી જાય છે સાહેબ 20-20 વર્ષ, લોકો પહોંચતા નથી ત્યાં સુધી, કન્ફિસ્કેટ થઈ જાય છે પૈસા. એવું વિચારીને કે બૈરાને નહીં કહેવાનું, ખરેખર હકીકત તો એ છે કે જો કોઈ એક વ્યક્તિ જાણવાનો અધિકાર ધરાવતી હોય ને તો એ તમારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, એ તમારી ગૃહલક્ષ્મી છે, એ તમારી અર્ધાંગીની છે, એ તમારી જીવન સંગીની છે. કારણ કે કાલે ઉઠીને સૌથી પહેલા જો કોઈને જરૂર પડશે તો એને પડશે. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ સામાજિક ઢાંચામાં સ્ત્રીને સેકન્ડ હેન્ડ તરીકે ટ્રીટ કરવા માંડ્યા છીએ. સ્ત્રી પોતે પણ પોતાની જાતને સેકન્ડ હેન્ડ ટ્રીટ કરે છે. કેટલી સ્ત્રીઓએ એવું નક્કી કર્યું કે હું મારી હેલ્થની કાળજી પહેલા રાખીશ. ની રિપ્લેસમેન્ટ કેટલી સ્ત્રીઓને આવે, એનું કારણ એ કે એ પોતાનું ધ્યાન રાખે જ નહીં. 30-32 વર્ષે તમે ફેર એન્ડ લવલી નહીં વાપરો અને સ્કિન ટાઈટ નહીં કરો તો ચાલશે, પણ કેલ્શિયમની ગોળી અચૂક લેજો. મેનોપોઝનો સમય શરૂ થાય ત્યારે મોટા ભાગની સ્ત્રીઓ એ વિશે કશું જાણતી જ નથી. હોટ ફ્લેશિસ શું છે, કેમ થાય છે, આ તકલીફ કેમ થાય છે. ઘરના લોકોને બહુ પ્રેમથી બેસાડીને પતિ બાળકોને એવું કહેવું જોઈએ કે હવે મારી જિંદગીમાં 18-1 મહિના ખરાબ આવવાના છે, હું વાતે વાતે ગુસ્સે થઈ જાઉં, હું કદાચ સેન્સિટિવ થઈ જાઉં, તમારામાં હોર્મોન ઇમ્બેલેન્સ થઈ રહ્યા છે, પ્લીઝ મને સહન કરજો, કારણ કે મેં મારી જિંદગીના 50 વર્ષ તમારા બધાનો મિજાજ સહ્યો છે. હવે મારો સમય છે, એક 15-18 મહિના મને સાચવજો. કેમ, આપણા પરિવાર પાસે આપણે એટલી અપેક્ષા ન રાખી શકીએ? એને બદલે આપણે બધા એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ, એને સપ્રેસ કરવાનો પ્રયત્ન કરીએ એટલે દબર જોરથી ઉછળે. ઘરમાં પુરુષો જમવામાં ન હોય તો મેં કેટલી વાર એવું જોયું છે કે સ્ત્રીઓ શાક બનાવે જ નહીં, આપણે તો ચાલે, શું કામ ચલાવવું જોઈએ? તમારી કરોડરજ્જુ પણ એટલી જ મજબૂત રહેવી જોઈએ જેટલી તમારા પતિની રહેવી જોઈએ, તમારા ઘૂંટણ પણ એટલા જ તાકાતવર હોવા જોઈએ જેટલા તમારા પરિવારના બીજા સભ્યોના હોવા જોઈએ, બલકે તમારી પાસે તો વધારે અપેક્ષા છે. આખા ઘરના લોકોનું જો તમારે ધ્યાન રાખવાનું હોય તો સૌથી પહેલી ફરજ તો પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું છે. વિટામિન્સ લે નહીં, બીજી કોઈ વસ્તુ, સૂકો મેવો કોઈ દિવસ ખાય નહીં, ફ્રૂટ્સ ખાય નહીં, દૂધ પીએ નહીં. આ એને બાળપણથી શીખવવામાં આવ્યું છે કે તું તો ત્યાગ બલિદાન સમર્પણની દેવી છે, હા કરો ને, ત્યાગ બલિદાન સમર્પણ કરો. પુત્ર વધુ એમ કે ને કે મમ્મી સાડી બહુ સરસ છે તો કહેવાનું લઈ જા દીકરા મેં બહુ પહેરી છે. અહીં ત્યાગ આવે છે, અહીં ત્યાગ આવે છે. દૂધ છોડવામાં ત્યાગ નથી, બાધાઓ લેવામાં તો ક્યાંય ત્યાગ નથી, કારણ કે ભગવાનને તો કઈ ફેર જ નહીં પડે તમે આઈસ્ક્રીમ ખાઓ કે ન ખાઓ. ભાત છોડી દે, મને ભાત બહુ ભાવે છે ને એટલે મેં છોડી દીધો, તો જ મને જે જોઈશે એ મળશે. બેવકૂફીની આનાથી મોટી કોઈ સીમા જોઈ છે? કંઈ છોડી દેવાથી કંઈ મળે, આ જ્ઞાન કોણે આપ્યું, કોને આપ્યું ને ક્યાંથી આપ્યું? બિનદાસ ભાત ખાઓ, પણ એવું નક્કી કરો કે ત્રણ જણાને જમાડ્યા વગર નહીં જમું. કોઈ ત્રણ ભૂખ્યા માણસોને જમાડ્યા વગર હું નહીં જમું, આવું નક્કી કરો. આ બાધા છે. મારા ઘેર કામ કરતી બાઈ છે, એની છોકરીને કોલેજમાં જવું છે, હું 2 સાડી ઓછી લઈશ પણ એની કોલેજની ફી ભરીશ. આ બાધા છે. બિનજરૂરી કારણ વગરના દકિયાનુસી અંધકારમાં આપણે બધા જ વધુ ને વધુ ધકેલાતા જઈએ છીએ અને બીજાને ધકેલતા જઈએ છીએ. કેટલી બધી સાસુઓને મેં એવું કહેતી સાંભળી છે કે નાસ્તિક છે, દીવો નથી કરતી. કશો વાંધો નહીં, નથી કરતી તો, પણ ઘરની બાઈની રોટલીમાં પણ એ જ ઘી ચોપડે છે જે આપણે ખાઈએ છીએ. મને માન છે એવી સ્ત્રીઓ માટે કે જે વેરો આંતરો નથી કરતી. સાહેબ તમે વિચાર કરો, કેટલી સ્ત્રીઓ પુનર્લગ્ન કરે છે અને પુનર્લગ્ન કરે ને તો આગલા ઘરનો દીકરો હોય દીકરી હોય, 100 માંથી 90 સ્ત્રીઓના સંતાનોને તો બહુ મોટી ઉંમરે ખબર પડે કે અમારી બીજી મમ્મી છે. એ સ્વીકાર છે સ્ત્રીમાં, પારકાના બાળકની માં થઈ જવાની તાકાત છે સ્ત્રીમાં. પુરુષને હંમેશા પોતાના શરીરમાંથી, પોતાના સ્પર્મ્સમાંથી, પોતાના વારસની અપેક્ષા હોય છે. સ્ત્રી તો ગમે તેને વાલ કરી શકે. રસ્તે જતું છોકરું હોય ને કોઈક માં મારતી હોય ને તો એ અજાણી સ્ત્રી ઉભી રહી જાય, શું કામ મારે છે, શું જોઈએ બેટા.